કુંદ છે એ લાલજી છે, એને કાલિંદીના ધરામાં કૂદકો માર્યો. સાયકિક મનના ધરામાં કૂદકો મારે ત્યારે આ સાધના સ્થિર થાય છે. સાયકિકના મનની સપાટી પર સ્થિર થયા વગર આ સાધના સંભવિત નથી. માટે ભગવાન તું કૃપા કરી દે, ડોંગરે મહારાજ કહે છે કે તું કૃપા કરી દે, તારા સ્વરૂપને સૂક્ષ્મતમ બનાવી દે, તું બાલમુકુંદ બની જાય, 14 ભુવનનો ધણી, તું વિશ્વરૂપનો વિશ્વનો સ્વામી વિરાટ, પણ તું બાળક બની જા અને મારા મનમાં શયન કરી દે. આ બાલમુકુંદ કાલિંદીના ધરામાં કૂદે છે. એન્ડ પિયર્ડ ઇન ટુ ગ્લીમિંગ એન્ડલેસ કોરિડોર્સ, અને ત્યાં જઈને અંદરના બધા કોરિડોર્સ હતા, બધી નાગણો જ્યાં રહેતી હતી એ બધી નાગણોની એણે તપાસ કરી દીધી. બાલમુકુંદે ગોવાળિયા બૂમ પાડતા રહ્યા અને કિનારા ઉપર બધા ચિંતા કરતા રહ્યા, અને ભગવાન કૃષ્ણએ નાગણો અને નાગ એ બંનેનો પરિચય પ્રાપ્ત કરી દીધો કે તમારી જ્યોમેટ્રી કેવા પ્રકારની છે, જ્યોગ્રફી નહીં, કાલી નાગની જ્યોમેટ્રી કેવા પ્રકારની છે એ જ્યોમેટ્રીનો બાલમુકુંદે પ્રયાસ કરી દીધો. સાયલન્ટ એન્ડ લિસનિંગ ઇન ધી સાયલન્ટ હાર્ટ, એકલો જ શાંત, કાંઈ બોલ્યા વગર, મોરલી નથી વગાડીતા એણે, કાલિંદીના ધરામાં એણે મોરલી નથી વગાડી. સાયલન્ટ એન્ડ લિસનિંગ ઇન ધી સાયલન્ટ હાર્ટ ફોર ધી કમિંગ ઓફ ધી ન્યૂ એન્ડ અનનોન, હી ગેઝડ એક્રોસ ધી એમ્પ્ટી સ્ટીલનેસ એન્ડ હર્ડ ધી ફૂટસ્ટેપ્સ ઓફ ધી અનડ્રીમ્ડ આઈડિયા. અને કાળીનાગ જાગ્રત થશે, જાગ્રત થઈને શું કરશે એનું કોઈ બાલમુકુંદને સ્વપ્ન નહોતું આવ્યું. ભયંકર કાળીનાગ છે, ગોવાળિયા તો કહેતા હતા કે આ તો એટલો મહાભયંકર કાળીનાગ છે કે કોઈ એ ધરા પાસે જવાનો પ્રયાસ નથી કરતું. એને એણે ચેલેન્જ આપી, મન ગમે એટલું દુર્બોધ છે, મન ગમે એટલું અકળ છે, મન ગમે એટલું ત્રસ્ત છે અને ત્રાસજનક છે, એને સાયકિક જ કંટ્રોલ કરી શકે, સાયકિક જ રૂપાંતરિત કરી શકે, સાયકિક જ એમાં સ્થિતિનું નિર્માણ કરી શકે. અને સાયકિક એ પડકારને સ્વીકારે છે, એટલા માટે આપણા જીવનની અંદર આવ્યો, તો આપણે પેસેન્જર પણ બન્યા, તો આપણે ટ્રાવેલર પણ બન્યા, અને તો આપણે આવતીકાલે પિલગ્રીમ અને વોયેજર પણ બની શકીએ. નરસિંહ મહેતાએ ગાયું, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. તું ચાલી ચાલી જા, આ મારો સ્વામી જાગશે તો તને મારશે. અને આપણું મન આપણા આત્માને દરરોજ મારે છે, એક પણ દિવસ એવો જતો નથી કે આપણું મન આપણા આત્માને મારતું નહીં હોય. કોને એમ લાગે છે કે મારે પાપ નહીં કરવું જોઈએ, કોને એમ નથી લાગતું કે મારે અસત્ય ન બોલવું જોઈએ, કોને એમ નથી લાગતું કે મારે અપ્રમાણિકતા ન આચરવી જોઈએ, કોને એમ નથી લાગતું કે મારે ખોટી સહી ન કરવી જોઈએ, પણ તે છતાં બધા જ બધું જ કરે છે અને બહુ સિફતથી. કેમ કે રોજ મન આત્માને મારે છે. આત્મા તો જાણે જ છે, આત્મા તો સમજે જ છે કે મારે આ ન કરવું જોઈએ, મારાથી આ થાય નહીં, પણ કન્વિનિયન્ટલી કરવું જ પડે છે અને કન્વિનિયન્ટલી આપણે કરીએ છીએ અને તેમાં કોઈ પણ પ્રકારની છોછ રાખ્યા વગર કરીએ છીએ. જો મારો સ્વામી જાગશે તો તને મારશે એમ પ્રકૃતિ સમજાવે છે, નાગણો સમજાવે છે, તું આ છોડીને ચાલી જા, તું આ પ્રયાસ કર નહીં, હજુ તો બહુ વાર છે, 25 વર્ષની ઉંમરે વળી સાધના કરવા નીકળો, હજુ ભણવાનું છે, લગ્ન કરવાના છે, સંતાન પેદા કરવાના છે, સંસાર ભોગવવાનો છે, ઘર બનાવવાનું છે, બંગલો બનાવવાનો છે, વાડી બનાવવાની છે, આ અમારા પૈસા પેદા કરેલા તારે જાળવવાના છે, સાચવવાના છે, ને 25 વર્ષે પોન્ડિચેરી કા ચાલ્યો, ઘરની પત્ની વચ્ચે રૂકાવટ કરશે, મા બાપ રૂકાવટ કરશે, ગાંડો થઈ જશે પોન્ડિચેરી જાય તો, દીકરા મેં તને એન્જિનિયર બનાવ્યો ને ભણાવ્યો તે એટલા માટે નહીં કે તું સાધુ બની જાય. કાળી નાગણ બધી એ બધી ફૂફાણા મારે છે ચારે દિશામાંથી. સમાજ, સંજોગ, પરિવાર, આપ્તજનો એ બધા જ ચારે બાજુથી ઘેરી વળે છે, અને આત્મા જાગ્રત થઈને કાંઈક દિશા શોધવાનો પ્રયાસ કરે તે વખતે આ બધા ભયસ્થાનો એની સામે આવે છે અને મન લોજિકપૂર્વક દલીલ કરે છે કે આ ઉંમર નથી, 58 વર્ષ પછી, 60 વર્ષ પછી તારે આ કરવાનું. કે રે બાળક તું માર્ગ ભૂલ્યો, તું રસ્તો ભૂલી ગયો લાગે છે. અત્યારે માંથી વળી કથામાં જવાય, અત્યારે તે કે સત્સંગમાં જવાય, અત્યારે શ્રી અરવિંદ નિવાસમાં સાંજે જવાય, કેટલું બધું કામ કરવાનું છે, પૈસા બનાવવાના છે, કેટલા કોન્ટ્રાક્ટ કરવાના છે,
તું રસ્તો ભૂલી ગયો. મન આત્માને કહે છે કે તું રસ્તો ભૂલી ગયો, અને એ અવાજને આપણે સ્વીકારી લઈએ છીએ કે ના ના હજુ તો ઘણું કરવાનું બાકી છે. આ આપણું જ શ્રીમદ ભાગવત છે, આ આપણું જ કાળી નાગ અને કાળી નાગણની વચ્ચે બાલમુકુંદનું ઇન્ટરેક્શન છે. માટે એને એબિસ કહ્યું માતાજીએ, આઈધર ટ્રુથ ઓર એબિસ. પસંદગી કોની કરવાની, કાળી નાગણની કરવાની, કાળી નાગની કરવાની કે બાલમુકુંદની કરવાની? આ એબિસનો પ્રદેશ છે, અંધકારનો પ્રદેશ છે, ઝેરનો અને તમસનો પ્રદેશ છે, અચિતનો પ્રદેશ છે. સાઈકી કે શું જવાબ આપવાનો તે વખતે શ્રી અરવિંદ લખે છે, એન્ડ હર્ડ ધી ફૂટસ્ટેપ્સ ઓફ ધી અનડ્રીમ્ડ આઈડિયા ઇન ધી ફાર એવન્યુઝ ઓફ ધી બિયોન્ડ, હી હર્ડ ધી સ્વીટ વોઇસ ધી વર્ડ ધેટ નોઝ. પણ સાઈકી કે આ જવાબ આપવાનો, ઉપરના પ્રદેશમાંથી આવતી પુકાર, ઉપરના પ્રદેશમાંથી આવતું એસાઇનમેન્ટ, તું શું કરવાને માટે અહીં આવ્યો, તે શા માટે આ પંચમા ભૂતના પિંજરામાં જન્મ લીધો, તે શા માટે આ જીવન ધારણ કરીને માનવ દેહે તું આ આકૃતિમાં અવતર્યો, એ અવાજ સાઈકી કે સાંભળવાનો, મનનો અવાજ એને ન સાંભળવાનો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. હું માર્ગ પણ ભૂલી નથી ગયો કે મારા વેરીએ પણ નથી વળાવ્યો, જે રસ્તો મેં સ્વીકાર્યો એ 100% સાચો છે, અને જો તારાથી પણ ચાલવાની તાકાત હોય તો તું પણ આ મારે રસ્તે આવ. કેટલા ગાંડા લોકો ચાલી ગયા પોંડિચેરીમાં, 21 જણ પોંડિચેરીમાં પહોંચી ગયા પાટણથી. જે દિવસે હિન્દુસ્તાનની અંદર શ્રી અરવિંદને કે શ્રી અરવિંદના આશ્રમને કોઈ નહોતું જાણતું, ત્યારે ગુજરાતની રાજધાની આ ગાંધીનગર તો પછી રાજધાની બની, પણ રાજધાની વાસ્તવિકમાં વર્ચ્યુઅલ કેપિટલ તો પાટણ છે. કનૈયાલાલ મુનશીએ જેની પ્રભુતા ગાઈ એ પાટણની પ્રભુતા. પાટણના 21 જણ પહોંચી ગયા ગાંડા બધા, અને પહોંચી તો ગયા પણ એમાં પૂનમચંદ બની ગયા, એમાં ચંપકલાલ બની ગયા, એમાં ફોઈબા બની ગયા, એમાં બંસીધર બની ગયા, પહોંચ્યા અને આ બન્યા. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેરીએ વળાવ્યો. એ લોકોને એના સગાવાલાએ કહ્યું હશે કે નહીં કે રસ્તો ભૂલી ગયા, ચૂકી ગયા, ક્યાં તમે પહોંચ્યા હતા આ બધું કરવાનું માંડીવાળીને? કહ્યું હશે કે નહીં? આજે આપણને જ કે એવું તો થોડું છે, એ લોકોને પણ કહ્યું જ ને. પણ શું પાયમાં, ઉષા તેના જ જીવનમાં ઉગે જે આ એકે એક પંક્તિની ગતિનો સાયકિક અને માઇન્ડની વચ્ચેના પ્રલાપનો અનુભવ કરે. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું સીસવું હાર્યો. મથુરા નગરીમાં જુગટું રમતા, કૃષ્ણે કોઈ દિવસ જુગાર રમ્યા નથી. શ્રીમદ ભાગવતમાં એક શ્લોક એવો લખવામાં નથી આવ્યો કે કૃષ્ણ જુગાર રમ્યા હોય. જુગાર રમનાર પાંડવોને કૃષ્ણે કીધું કે તમારા પાપે દ્રૌપદીના વસ્ત્રનું હરણ થયું, પણ કૃષ્ણ જુગાર રમ્યા નથી. નરસિંહ મહેતા ગાંડો થઈ ગયેલો કે એણે આ લખ્યું કે મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું સીસવું હાર્યો. તે કે આ કંસની નગરી, આ કુરુક્ષેત્ર, આપણે જે સારી સારી સંસ્કૃતિમાં ને સારી સોસાયટીની અંદર 5 માળના 2 માળના મલ્ટી સ્ટોરીડ કરોડોના ફ્લેટની અંદર મુંબઈમાં રહીએ છીએ, એ મથુરા નગરી, પણ રાજા કંસની માલિકીની, દ્વારિકા નહીં. મથુરા નગરીમાં જુગટું રમતા, પૈસા મેળવી દેવા, પૈસા પેદા કરી દેવા, પૈસા પેદા કરી દેવા, સુખ મેળવી દેવું, મારી 71 પેઢી તરી જાય એવું સુખ મેળવી દેવું, એ મેળવવાને માટેનો જે જુગાર જીવનની અંદર, નિષ્કર્મ કામયોગ, એ જુગાર. જુગાર એટલે પાનાનો જુગાર નહીં, સટ્ટા બેટિંગનો જુગાર નહીં. મથુરા નગરીમાં જુગાર, એણે એમ નથી લખ્યું કે ગોકુળમાં જુગાર રમતા હારી ગયો, વૃંદાવનમાં જુગાર રમતા હારી ગયો, એવું નથી લખ્યું નરસિંહ મહેતાએ. મથુરા નગરીમાં જુગટું રમતા, કંસની નગરીમાં જુગટું રમતા, તો કંસની નગરીમાં જુગાર નહીં રમાય તો બીજું શું રમાય? રાક્ષસની નગરીમાં બીજું શું થાય? મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું સીસું હાર્યો. તો તારા નાગનું સીસું હારી ગયો, પૈસા નથી હાર્યો, હું મારા મનને હારી ગયો, અને તે મન મારે હવે સમર્પિત કરી દેવું છે ભગવાનને, એટલે નાગનું સીસ લેવાને માટે હું અહીંયા કાળી નાગના ધરામાં આવ્યો. રસ્તો નથી ભૂલી ગયો, મનને મારવું પડે ને. જે લોકો પોંડિચેરી ગયા હશે એણે પોતાના મનને માર્યું હશે ને. અરે પોતાના ગયેલા દીકરા દીકરીઓને, અમરેલીના ત્રિવેણીબેન એ પોતાના દીકરાને લેવાને માટે પોંડિચેરી પહોંચ્યા,
અને તે તારે એ પડ્યા. આ વાર્તા હું તમને નથી કહેતો, આ તમારો ને મારો અનુભવ છે કોન્ક્રીટ, આપણે એને જાણીએ છીએ આ બધાને. અને તે વાત શ્રી અરવિંદે બતાવી છે ચેતનાના એ ડાયમેન્શન્સ આપણી આગળ પ્રગટ કરતા. રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોળીલો કોળામણો. મને પણ એપ્રિશિએટ કરવો પડે સાયકિકને, મન એપ્રિશિએટ કરે એમ. જ્યારે આપણને ટેલિપથી થઈ જાય, ફોન કરીએ અને તેનો જ ફોન સામેથી આવે, હા માતાજીની શું કૃપા, કેમ ફોન આવ્યો એમાં કૃપા થઈ ગઈ. તે કહે એક ટેલિપથી તો થઈ, કાંઈ કર્યા વગર, ડાયલ ઘુમાવ્યા વગર, જેને કોન્ટેક કરવાના હતા તે આપણને મળી ગયા. પોંડિચેરીમાં જઈને કોકની, તમારો મારો બધાનો અનુભવ છે, પોંડિચેરીમાં જઈને તમે યાદ કરો કે મારે હવે આને મળવાનું, આને મળવાનું, ડાઇનિંગ હોલના ટાઈમ જાળવવાના, પાસ લેવાના, બધા વિભૂતિઓની સહીઓ કરાવવાની, ગૂંચવાઈ જાય માણસ અભિમન્યુના કોઠા કરતાં મોટા કોઠા. અને ત્યાં તમે જાઓ તો આને મળવાનું, આને મળવાનું, ત્રણ દાડા રહ્યા હોય, ચાર દિવસ રહ્યા હોય, અને કોઈને ન મળે તો બીજી વખત જતા ઘરે, તમે ગયે વખત આવી ગયા ને મળ્યા પણ નહીં અમને, એટલે મળવાને માટેની દોડાદોડી કરતા હોઈએ. પણ ત્યાંની જે ચેતના, ત્યાંની જે ઓરા, ત્યાંનું જે એટમોસ્ફિયર, ત્યાં તમે ગમે ત્યાં ફૂટપાથ પર ગમે તે જગ્યાએ ઉભા રહો, ઢોસા ખાતા ખાતા બી તમે યાદ કરો એટલે માતાજી એના રૂમમાં તમારી વાત સાંભળે, ઢોસા ખાઈને બહાર નીકળો એટલે જેને મળવા માગો તે સામેથી આવે તમારી પાસે. રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોળીલો કોળામ. અરે રે, તારા રૂપ અને રંગની હું શું વાત કરું, બહુ કોળીલો છે. મને પણ સ્વીકારવું પડે, બિયોન્ડ માઇન્ડની આ રિયાલિટી મને સ્વીકારવી પડે, જેને શ્રી અરવિંદે સાવિત્રીના દર્શનની અંદર બ્યુટી ટ્યુડ કહ્યું છે. બ્યુટી નહીં માત્ર, બ્યુટી ટ્યુડ. સાયકિકની એક્શન, સાયકિકની ગતિ, સાયકિકની મૂવમેન્ટ, એને બ્યુટી ટ્યુડ કહ્યું છે. પહેલી વખત તમારી આગળ હું આ વાત સમજાવું છું, અઘરી લાગશે પણ બ્યુટીટ્યુડ સમજાય તો ક્વાયટ્યુડ સમજાય, સાયલન્ટ, અને ક્વાયટ્યુડ સમજાય તો જ ઇન્ફિનિટ્યુડ સમજાય. અને ઇન્ફિનિટ્યુડ એને પ્રાગાજીને જંક્શન કહ્યું છે, શાશ્વત. વન હ્યુમન મોમેન્ટ ઇઝ ઇટર્નિટી મેડ, શ્રી અરવિંદે લખ્યું. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું ઓળખામણો. શું કરવા જન્મારો ગુમાવે છે, પૈસા કમાવવા, તને આટલું ભણાવ્યો, એન્જિનિયર બનાવ્યો, ડૉક્ટર બનાવ્યો, કન્સલ્ટિંગ રૂમ બનાવવાનો છે, હોસ્પિટલ બનાવવાની છે, શું કરવા તું આ આત્મહત્યા કરે છે આ માર્ગે ચાલીને.